નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 1 અને 2 જુલાઈ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, આ વિડીયોઝને લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો અને વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 1 અને 2 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે આદર્શ પોલીસ સ્ટેશન યોજના શરૂ કરી? તો તે છે છત્તીસગઢ રાજ્ય સરકાર. પ્રશ્ન 2. હાલમાં જ હરિત હરમ કાર્યક્રમના 6ઠા ચરણનો શુભારંભ ક્યાં થયો? તો આ શુભારંભ થયો છે તેલંગાણામાં. તેલંગાણા રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યમાં એક લેબર કેસ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસિત કરવામાં આવી? તો તે છે ઓડિશા રાજ્ય. ઓડિશા રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 4. હાલમાં જ કોણે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું? તો તે છે નરેન્દ્રસિંહ તોમર. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપી. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યની સરકારે ગોધન ન્યાય યોજના શરૂ કરવાની જાહેરાત કરી? તો તે છે છત્તીસગઢ રાજ્ય સરકાર. છત્તીસગઢ રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉઇકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યની સરકારે લોકડાઉન 31 જુલાઈ સુધી વધારી? તો તે છે ઝારખંડ રાજ્ય સરકાર. ઝારખંડ રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6 અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રવાસી શ્રમ આયોગની સ્થાપના કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર. મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 8. હાલમાં જ કયા રાજ્યની સરકારે ઔદ્યોગિક સુરક્ષા માટે એક દળ સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર. ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950.
પ્રશ્ન 9. હાલમાં જ વિશ્વ કરાટે મહાસંઘે કયા દેશના કરાટે સંઘની માન્યતા અસ્થાયી રીતે રદ કરી? તો તે દેશ છે ભારત. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ચલણ છે રૂપી. પ્રશ્ન 10. હાલમાં જ કઈ કંપનીને ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2020માં સર્વશ્રેષ્ઠ 50 કંપનીઓમાં સામેલ કરવામાં આવી? તો તે ભારતીય કંપની છે ટેક મહિન્દ્રા. સીઈઓ છે સીપી ગુરનાની, મુખ્ય મથક પુનામાં અને સ્થાપક છે આનંદ મહિન્દ્રા. પ્રશ્ન 11. સ્વિસ બેંકમાં જમા ધન બાબતે ભારત કયા સ્થાને છે? તો ભારત છે 77મા સ્થાન. આ યાદીમાં 1 નંબર બ્રિટન, 2 નંબર અમેરિકા અને 3 નંબરે વેસ્ટઇન્ડિઝ છે. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ કયા રાજ્યની સરકારે રાજ્યના ઉદ્યોગોમાં નવા નિવેશને આકર્ષિત કરવા માટે મહાપરવાના યોજના શરૂ કરી? તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી. વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 13. હાલમાં જ નેવિગેટિંગ ધ ન્યૂ નોર્મલ અભિયાનનો શુભારંભ કોણે કર્યો? તો આ અભિયાનનો શુભારંભ કર્યો છે નીતિ આયોગ. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ચલણ છે રૂપિયો. પ્રશ્ન 14. હાલમાં જ FATFએ કયા દેશને પોતાના ગ્રે લિસ્ટમાં રાખ્યું? તો તે દેશ છે પાકિસ્તાન. પાકિસ્તાન, પાટનગર ઇસ્લામાબાદ. રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન. ચલણ છે પાકિસ્તાની રૂપિયો. પ્રશ્ન 15. હાલમાં જ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનનો શુભારંભ કોણે કર્યો? તો તે કર્યો છે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. રાજ્યપાલ આનંદીબેન પટેલ. વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.